गीर सोमनाथ प्रभास पाटण खाते अनोखी रीते नवरात्रि की पूर्णाहुति थी थी। समुद्री माता अति प्राचीन मंदिरे वर्षेक वार नवरात्रि उजाय छे, जेमा 4,000 થી 5,000 भाईओ अने बहनों उमंगभेर परंपरागत पहेरवेश उपरांत वेशभूषा धारण करीने जोड़ाय छे। તીર્થનગરી પ્રભાસપાટણમાં અતિ પ્રાચીન એવા સમુદ્રી માતાના મંદિરે નવરાત્રિની વર્ષોની પરંપરા મુજબ અનોખી રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં પારંપરિક પોશાક પહેરીને કોળી સમુદાય સહિતના અંદાજે 2,000 થી 3,000 લોકો એકી સાથે ગરબા ઘૂમ્યા હતા। અહીં સદીઓથી 11 દિવસે પરંપરા મુજબ ગરબીની પૂર્ણાહુતિ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમંગભેર ભાગ લઈ માના આશીર્વાદ લે છે। આ ગરબીની વિશેષતા એ છે કે વર્ષમાં એકવાર યોજાતી આ ગરબીનો રાસ અંદાજે 1.5 કિલોમીટર લાંબો હોય છે, જે આખા વિસ્તારની દરેક શેરીને આરવી રહે છે, જેમાં યુવાનો અને બાળકો અનેક જાતની વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમે છે। ગુજરાતભરમાં કદાચ એકમાત્ર આ ગરબી હશે જ્યાં 1.5 કિલોમીટરનો લાંબો રાસ અને 2,000 થી 3,000 ખેલૈયાઓ એકી સાથે રમતા હશે। પ્રભાસ પાટણના મોટા કોળીવાડાથી ઓળખાતા વિસ્તારમાં અંદાજે 12,000 થી 15,000 કોળી સમુદાયના લોકો વસવાટ કરે છે અને દરેક સમાજના લોકો આ ગરબીને અનોખી રીતે જ માણે છે। જય સોમનાથ। પ્રભાસ ક્ષેત્રની અંદર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એક પ્રાચીન સામુદ્રી માતાનું મંદિર આવેલું છે। આ મંદિરમાં અમે દર વર્ષની પરંપરા પ્રમાણે આસો સુદ 11 દિવસે એક સામુ ગરબીનું આયોજન કરીએ છીએ અને તેમાં માતાજીની આરાધનાનું પર્વ એવું નોબત નામ આપી અમે આરાધના કરીએ છીએ। આ નોબતની અંદર વિવિધ જ્ઞાતિના સમગ્ર પ્રભાસ ક્ષેત્રના સોમનાથના લોકો આમાં જોડાય છે, સમૂહ રાસ થાય છે અને બધા અલગ અલગ વેશભૂષા સાથે આ રાસમાં લાભ લઈ અને એકતાનું પ્રદર્શન કરે છે અને માની આરાધના કરે છે।